બિલકિસ બાનુ કેસમાં ચુકાદો આપ્યો છે. 2002ના રમખાણો દરમિયાનના બિલકિસ બાનુ કેસમાં ચુકાદો આવ્યો છે. 11 દોષિતોએ કરેલી અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. બોમ્બે હાઈકોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. નીચલી કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી, જે યથાવત રાખવામાં આવી છે. 2002 રમખાણો દરમિયાન 11 લોકો પર ગેંગરેપ હત્યાનો આરોપ હતો અને જેને લઈને આજે મહત્વનો ચુકાદો. જે 11 આરોપીઓ છે તેમને નીચલી કોર્ટે જે સજા આપી છે તેને બોમ્બે હાઈકોર્ટે માન્ય રાખી છે. 2002 રમખાણો દરમિયાન 11 લોકો પર ગેંગરેપ અને હત્યાનો આરોપ હતો અને જેની અરજી પણ કરવામાં આવી હતી. નીચલી કોર્ટનો ચુકાદો માન્ય રાખવામાં આવ્યો છે. અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા પ્રશાંત પાંડે. પ્રશાંત, યે જો આરોપી હૈ, જો ગુનેગાર હૈ, ઓર જિસકો લેકે એક બહોત મહત્વપૂર્ણ વર્ડિક અગર હમ બાત કરે કે બોમ્બે હાઈકોર્ટ ને વહી કા વહી રખા હૈ, ઉસમે કિસ બુનિયાદ પર યે વર્ડિક દિયા ગયા હૈ? જી બિલકુલ, દેખિયે યે ઇસ મામલે મે જિતને ભી આરોપી હૈ, મે આપકો બતા દુ, ઇસમે કુલ 12 આરોપી થે, જિસમે સે એક કી મોત હો ચુકી થી, તો ઓન પેપર જો હૈ 11 લોગો કો આરોપી દિખાયા ગયા થા, जो जिन्हें निचली अदालत ट्रायल कोर्ट ने फैसला सुनाते हुए उम्र कैद की सजा मुकर्रर की थी. उस सजा के खिलाफ इन आरोपियों ने हाई कोर्ट में अपील की थी. हाई कोर्ट का दरवाजा खटखटाया था. साथ ही मैं आपको बता दूं कि हाई कोर्ट में जब ये ट्रायल शुरू हुआ तो उस वक्त सीबीआई की तरफ से भी 3 आरोपियों को फांसी की सजा दे ऐसी मांग सीबीआई की तरफ से भी की गई थी, क्योंकि सीबीआई का मानना था ये रेयर केस है, इस मामले में 3 आरोपियों की फांसी की सजा मुकर्रर होनी चाहिए. लेकिन आज फैसला सुनाते हुए बॉम्बे हाई कोर्ट ने एक ऐतिहासिक फैसला दिया. मैं आपको बता दूं कि इसमें टोटल 12 आरोपी थे, जिसमें से एक का देहांत हो चुका है. उन सभी का जो उम्र कैद की जो सजा थी उसे बरकरार रखा, यानी उनकी अपील को खारिज कर दिया है. ट्रायल कोर्ट का जो फैसला था उसे बरकरार रखा. साथ ही अदालत ने खुद सीबीआई के कहने पर इस मामले में 5 और नए आरोपी को दोषी करार दिया. और मैं आपको बता दूं तो सभी 5 आरोपी जो है पुलिस कर्मी है. जी शुक्रिया प्रशांत इस पूरी जानकारी के लिए.